રિહર્સલ કરવા પડે, રિહર્સલ કરવા, રિહર્સલ કરવું પડે, બધી નાટકમાં ચાલુ થાય અને એમાં ભૂલ થાય તો પેલો પગાર કાપી લે. એટલે આ કશું નવું થતું નથી. એન ઇન્સિડેન્ટ હેઝ સો મેની કોઝિસ, એન એક્સિડેન્ટ હેઝ ટુ મેની કોઝિસ. શું કહ્યું? એક્સિડેન્ટ હેઝ ટુ મેની કોઝિસ. બસ એટલે કોઝિસ વધારે હોય છે પેલા, એને આપડા લોકો એક્સિડન્ટ કહે છે. વસિન તો ગાડી આવી મારી નહીં મરી ગયો, વસિન તો મરી ગયો. અરે બહુ વસિન તો ચિંતિત ના હોય બધું, ચિંતા ને શું કરું પણ કઈ હકીકત પેલા કઈ બનેલી છે ગપુ છે. ચિંતેલા પ્રમાણે કોઈ મરી જતું છે વસિન તો, એટલે ચિંતા કરે શું કે. એટલે હવરી બુદ્ધિ લે તો દુનિયામાં જીવી શકાય, જીવાય અને કામ થાય. હવરી બુદ્ધિ લઈએ તો દુનિયામાં જીવાય અને હવરી બુદ્ધિ લઈ ચાર પાર આગળ આવ્યા પછી જ્ઞાન લીધા પછી હવે કોઈ નવા નાટક ના રિહર્સલ તો નહીં થવાના ને? ના, બસ જૂના છો ચાલતા. એ તો બધું નવું તો બધું હિસાબ ચોખ્ખો થઈ ગયો, જૂનો પતાવવાનો. પેલા કઈ એકદમ ખરાબ હતા ના, એકદમ તો ખરાબ નતા, ક્વોલિફાઈ હતા. તેનું ફળ છે તેના જે કાર્યો કરે તે ભાવના કરી તેનું ફળ છે અત્યારે. એ આ ડિસ્ચાર્જ થયા છે એ સમજે નહીં પડી. જો આ નહી પગ પહેલાથી ભાગ્યો તો અત્યારે નવો નથી ભાગ્યો એ સમજાવો. એના ઉપર હજુ ઘણા વખત વિચાર થયા કરે છે ખરો. થયો ત્યારે રીતે સમજાયો બધો, બધું એ જ્ઞાનમાં હાજર હતું. શું છે તેનું તે જ જ્ઞાન, કેવી રીતે સમજાયું નિમિત્તો કોણ બધું બધું એનું વેદ છે. તો એટલે નવું નથી ને કશું, અને આપણા લોકો ફ્રેક્ચર થયું તેનું શું કહે છે? પડી ગયું વાગ્યું તેનું શું કહે છે? લોકો ફ્રેક્ચર થયું છે એવું કહે છે? ફ્રેક્ચર થયું, ડાક્ટરો શું કહે છે? ફ્રેક્ચર થઈ ગયું એમ કે ફ્રેક્ચર થઈ ગયું છે. ભગવાનની ભાષામાં શું છે? ભગવાનની ભાષામાં સમજાવવાની શરૂઆત થઈ, સમજાવવાની શરૂઆત ને આપડા લોકો થયું એવું છે. સમજાવવાની શરૂઆત થઈ અને આપડા લોકો મટવાની શરૂઆત ને આપડા લોકો ફ્રેક્ચર થયું એમ કે. ફ્રેક્ચર તો થઈ ગયું હતું પેલા આવ્યું ને, આ તો ફ્રેક્ચર થાય તે મિનિટ થી સેકન્ડ થી સમજાવવાની શરૂઆત થઈ જાય. થતું છે એ સેકન્ડ થી જ લાંબુક આવે ને, સમજાવવાની શરૂઆત થઈ જતી. સમજે નહીં પડે દાદા, નથી પડી સમજે. ફ્રેક્ચર થાય પછી ફરી ફ્રેક્ચર થતું નહીં હોય ને? ના, ફ્રેક્ચર તો એક જ વખત થાય ને, પછી હંધાતું છે કે ફરી ફ્રેક્ચર થતું છે? ના થાય, હંધાય જ. ચાર થી એક મિનિટ થી હંધાવા મળે થાય. તમને સમજાયું? વાત કરો છો. દિનુભાઈ પૂછે છે, આ વાત તો બરાબર સમજાઈ, પણ આ જે ભગવાનના જે કારણો છે, કોઝિસ છે, તે કોઈ પણ રીતે નિર્મૂળ થઈ શકે ખરા? કયા કોઝિસ? આ જે પગ ભાગ્યો એના જે કારણો છે ખરું કે કારણો પાડી ના શકે, કારણો ની અસર ઓછી થાય આપણને. અરે કારણો સારા કે ખોટા જે કઈ ભૂતકાળમાં આપણે પાડ્યા કે વીત્યા એ નિર્મૂળ થઈ શકે ખરા રૂપકમાં આવતા પહેલા? ના, એ છે એવા જ ભાવે રે, છે એવા જ ભાવે રે. હા, ફક્ત આપણે એટલું કરી શકીએ કે હોળી પાસે જઈએ તો આપણે ખુબ ગરમી બહુ લાગે, બહુ ગરમી, તો હોળી તો એના એ જ ભાવે રહેવાની. હોળી તો એના એ ભાવે રહેવાની. આપડે કશું ચોપડી ગયા હોય ને તો બહુ ગરમી ના લાગે. બરોબર, સમજ પડી ને? બાકી હોળી તેના તે ભાવે રહેવાની, હોળી એના એ ભાવે રહેવાની. એટલે એના ભાવ છોડે નહી હોળી, નહી તો હોળી જ ના કહેવાય ને. હોળી એના ભાવ છોડી દે તો હોળી જ ના કહેવાય. હોળી કહેવાય ને, જગત ને અસર જ ના કરે પછી. તો લોકો જોડે રસ્તો જડી ગયો, ભગવાનની જરૂર શું છે? જેનો કિમ્યો ઉઘાડો થઈ ગયો એ ઉઘાડો કિમ્યો થાય એવું નથી. પણ આપણે કશું કરી ગયા ને તો શાસ્ત્ર ના થાય, બને કે ના બને, વરાત ધોધમાર જ પડતો હોય. પણ આપણે એવી છત્રી લઈ ગયા, બરોબર, અડે નહીં, વરાત નહીં બનતા. આપણા લોકો કોઝિસ બંધ કરવા જાય છે એ નહીં બનશે, વરાત બંધ નહીં થાય. કુદરતી છે એ, કુદરતી છે. જગત જ બધું તોડી નાખે લોકો,
બે ઇંચ નીકળી એટલે બધું તોડી નાખે લોકો, એક ઇંચ નીકળી તસ્કરી નમતી તો વાણિયા વાણિયા બધા ખાઈ જોયા ત્યાં બધી ઈટો કાઢીને વેચી ખાઈ, વેચી ખાઈ બધી ઈટો હજી જાગુ બસ થાય નથી. એટલે અમે નિરંતર બધા સંજોગો આપડા આ સંજોગો આવા છે એટલે ત્યાં આગળ આવું રીતે ત્યાં જઈએ, આમ ત્યાં ત્યાં જઈએ, ઉપાય કરી ટાઈમ પાસ કરીએ, બફારો ના રે બહુ, શું થયું ટાઈમ પસાર કરીએ બહુ બફારો ના રે. ભૂપેન્દ્રભાઈ એવી રીતે પસાર કરે આપડા લોકો, ગરમી લાગે છે તરસી કસ મન તાવ ચડ્યો, ઘરના માણસો કે છે લાવો તમે બધે, એટલે આપ 101 છે તાવ ચડ્યો, ડાક્ટરો કે તાવ ચડ્યો, શું તાવ ચડ્યો, અને ભગવાનની ભાષામાં તાવ ઉતરે છે, ભગવાનની ભાષામાં તાવ ઉતરે, તાવ શરૂઆત નહીં થઈ, તાવ વિનાશ થઈ રહ્યો છે, શું કહ્યું તાવ વિનાશ થઈ રહ્યો છે ને, એ ના સમજાય નહીં ડાક્ટર વખતે જેને કરવા મળ્યો નહીં, વિકૃત આહાર શરૂ કર્યો હારો ભાવતો વિકૃત, ત્યાંથી એમને ના કહ્યું હજી કે તાવ નો કારણ કેવી રહ્યો, ત્યારથી જ તાવ ચડ્યો કહેવાય, ત્યારથી જ તાવ ચડ્યો કહેવાય, આપણો તાવ ઉતરવાનો કારણ જે તાવ ચડે છે, તાપ ચડે છે ને એ તો તાવ ઉતારે છે, મેં શું કરે છે તાવ જયારે જઈ રહ્યો હોય એની મેરેજ, હા તાવ જયારે એની મેરેજ જઈ રહ્યો ત્યારે પેલા કાઢવા માટે મહેનત કરે એનું પરિણામ શું આવે, તાવ જવાનું કાઢવા માટે મહેનત કરે તેનું પરિણામ કેવું આવે, ના એ મહેનત એ જ નિમિત્ત છે ને, નિમિત્ત નહીં પણ દાખલા તરીકે જે જે સ્વાભાવિક જઈ રહ્યું છે તેમાં દખલો દખલ કરે, નહીં દખલો દખલ નહીં કરતા, જે સ્વાભાવિક જઈ રહ્યું છે ને તેની મેં જરૂરિયાત હોય તો હેલ્પ કરો કે શું, વધારે પડતી આપડા લોકો કઈ જાય શું કરે છે, હા તે દખલની જ વાત કરું છું ને હું, હે તાવ ચડ્યો છે એવું કે મારી પાસે બંધ કરવા જઈએ તમે પરિણામ ને ફેરફાર, ત્યારે એવું માનતો હતો જેવું બોલું છું ને એવું માનતો હતો, તાવ અત્યારે ચાલો આવ્યો તો આવેલો જ છે, પહેલેથી જ તાવ આવેલો એમ, ત્યાં નવું છું કે આ ઉતરે છે આવે એમ કે ઉતરે છે, એ ના ગમે નઈ ડાક્ટર ને, ડાક્ટર ને ફીલ થયે નઈ હોય ને, આપડે ફીલ થયું હોય ને તો આપડે જરા એના માટે શોક કરવા જેવું, આ તો થઈ ગયેલું છે એને શોકે કરે છે, ફરી આ તો એને પડગા છે ખાલી, એટલે આપડે શું પહેરીને કપડો પહેરવું કરવું ને એવી પછી બેહવું એ જોઈ દેવાનું, ના પછી ભૂલન પહેરવા તો ભૂલન પહેરી ઓલી પાસે જાવ કોણ ના પડે, હે ભૂલન પહેરી જાય તો કે ના પડે, ઇન્ડિયાની હોટલમાં જઈને ખરો પાણીની માગણી કરતી, મને કહે છે ભૂલન વોટર આપો કે છે ગરમ પાણી ને, બરોબર છે ગરમ પાણી આપો ને ગુલન વોટર વોટર હું મુલન મંદાને એવી પાડો દેખાય એવી પાડો, આગા પાછા દરાદે પડી જાય એવું, આગા પાછા એટલે હિસાબ થી બધું આમાં સમજવું, સમજીને બધું ગોઠવણી કરવી જોઈએ આપણે, વિવેક એને વિવેક કહેવામાં આવે, બહુ છે એટલી બધી રમતો છે, એટલી બધી છે કુદરતની રમત માં ત્રણ વેદ ના હોય સંસાર જીતી જવા, સેન્ટર પોઈન્ટ ત્રણ વેદ છે ને, ત્રણ વેદ ના ત્રણ વેદ ની ચારે બાજુ તું ફર ફર કરે છે ના, એટલે વેદ તરીકે ના રાખ, એક કાર્ય તરીકે ખોરાક કહીએ છીએ એ રીતે કાર્ય તરીકે રાખ્યું તો નતું નતું, આ તો વેદ તરીકે રાખ્યા, વેદની તરીકે કાર્ય તરીકે રાખ્યો તો કશે ખેતી કપાળ એવું કહે ને, દેખીએ તો ભૂલે છે, દેખે તો ભૂલે છે, દેખે તો ભૂલે દેખ જ ભૂલી કરે તો જોવામાં આવશે બસ ભૂલ થઈ જાય, આ ત્રણ વેદનું સોલ્યુશન તો આખું જગત વધી રહ્યું છે એના પર જ ભરે, અને જેમ જેમ સોલ્યુશન કાઢવા જાય છે એમ એમ બધા ગૂંચાય છે, એટલે વધારે ઘૂંચાવા માટે રસ્તા બધા ઘૂંચાવા થાય, મનોવૈજ્ઞાનિકોએ તમે કહ્યું કહ્યું કે ખોરાક છે આજુબાજુ વાળા ક્યાં ચૂક્યા છે તો એને દુખ્યો લાગતો હોય, આજુબાજુ પૂછે ભાઈ આ કેવા છે, બહુ શીખ્યા એને પૂછે તક બહુ દુઃખ, આ વેદ ને લઈને છે બધું,
આખો દાડો બળતરા બળતરા આ બધી બળતરા વેદ ને લઈને છે, નહીં તો બળતરા હોય ને બફારો બળતરા બધું જેને વેદ જીત્યો થઈ ગયો. આ જગત માં જીતવા જેવું શું તક વેદ